બનાસકાંઠા જિલ્લામાં થરાદ, ધાનેરા તેમજ અન્ય તાલુકાઓમાં ડિપ્તેરિયા જીવલેણ રોગે માથું ઉંચક્યું છે તેમજ કોરોના બાદ હવે ફરી તંત્ર દોડતું થયું છે તેમજ સમગ્ર બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમ મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ઘરે ઘરે પહોંચી બાળકો અને તેમની માતાને ડિપ્તેરિયા વિરોધી રસી આપવામાં આવી રહી છે. ડિપ્તેરિયાના રોગની દવાઓ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની આટલી અસરકારક કામગીરી હોવા છતાં લોકો તંત્રને સહકાર નથી આપી રહ્યા અને દવા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે, જેને પગલે આજે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પણ જાહેરમાં આવી થરાદ તાલુકાની પ્રજા તેમજ સમગ્ર બનાસકાંઠાને લોકોને આરોગ્યની ટીમને સહકાર આપવા જણાવ્યું છે. ડિપ્તેરિયા રોગ જીવલેણ રોગ છે, તેના માટે આરોગ્ય તંત્ર ખડે પગે છે તેમજ થરાદની સિવિલ હોસ્પિટલમાં ડિપ્તેરિયા માટે ખાસ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. લોકો પાસે જતા આરોગ્ય કર્મીઓને સહકાર આપવા અનુરોધ કર્યો છે. મિત્રો, આમ તો કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. આ કોરોનાના સંક્રમણ વચ્ચે અત્યારે આપણે અહીં ડિપ્તેરિયાએ પણ દેખાડો દીધો છે, જેની શરૂઆત ધાનેરાથી પણ થઈ, થરાદમાં પણ મિત્રો જ્યારે ડિપ્તેરિયા આવ્યો છે ત્યારે બધા જ પ્રજાજનોને મારી વિનંતી છે કે જ્યાં ડિપ્તેરિયા આવે એના વાલીઓ ખૂબ જાગૃત બને. જ્યારે તંત્ર જે કંઈ આપણને સૂચના આપે એનું મિત્રો આપણે પૂરેપૂરું પાલન કરવું પડે. જેમ કોરોનાના સંક્રમણથી અવેરનેસ આવી છે, એમ ડિપ્તેરિયા જ્યારે આવે ત્યારે તરત જ એની આજુબાજુના લોકોને પણ એની સાવચેતી રાખવી જોઈએ. અહીં થરાદ ખાતે આપણી સિવિલમાં જેનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કર્યો છે, તંત્ર જેના માટે સતત જાગૃત છે, તંત્ર જે કંઈ આપણને સૂચનાઓ આપે એટલે પહેલેથી ખ્યાલ ના આવે પણ સહેજ પણ બાળકને અસર થાય એવું તંત્ર જ દવાખાનાનો સંપર્ક કરીએ, સરકારી હોસ્પિટલમાં જઈએ અને સરકારી હોસ્પિટલ મારફત જે કંઈ આપણને સૂચનાઓ મળે, જેમ થરાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડ અલગ કર્યો જ છે પણ એના દેખાવા જ્યારે જે ઘેર પણ ત્યારે મારી સ્ટાફ નર્સબેન હોય, એમ PHW હોય કે ડૉક્ટરો જ્યારે આવીને આપણને સલાહ આપે, જિલ્લાનો આરોગ્ય વિભાગ અને સાથે સાથે તાલુકાના આરોગ્ય અધિકારી મારફત જે કામગીરી મિત્રો ચાલી રહી છે એમાં આપણે બધા સાથ અને સહકાર આપીને ડિપ્તેરિયા જ્યાં આવ્યો છે ત્યાંથી એમાંથી મુક્તિ મેળવીએ. એ રીતે બધા જ વાલીઓને પ્રજાજનોને મિત્રો મારી વિનંતી છે કે ખૂબ જાગૃતિ રાખીને આમાંથી પણ આપણે વહેલામાં વહેલી તકે આ રોગ આપતો અટકે એ દિશામાં આગળ વધીએ. થરાદમાં ડિપ્તેરિયાનો રોગ કાબુ બહાર જઈ રહ્યો છે અને તાજેતરમાં 3 બાળકોના ડિપ્તેરિયાથી મોત થયા હોવાની ઘટના બનતા બનાસકાંઠા જિલ્લાનો આરોગ્ય વિભાગ પણ તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને વધતા જતા ડિપ્તેરિયાના આતંકને કાબૂમાં લાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ત્યારે આજે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનીષ ફેન્સી પણ થરાદ દોડી આવ્યા હતા અને થરાદની સહકારી હોસ્પિટલમાં પહોંચી સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસર સાથે મળીને અગત્યની બેઠક યોજી હતી. આ બેઠકમાં લોકોને સાવચેત રહેવા ઉપરાંત ડિપ્તેરિયાના લક્ષણો તો તાત્કાલિક સારવાર સેવા લેવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં સફાઈ રાખવા માટેની પણ ખાસ સૂચના જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી હતી. થરાદ તાલુકાની અંદર હાલમાં જે ડિપ્તેરિયા જીવાણુને કારણે બાળકોનો ડેથ થયા, શંકાસ્પદ ડેથ છે, મૃત્યુ થયા છે, તે કિસ્સામાં સરકારશ્રી તરફથી તો રસીકરણ ફ્રીમાં મૂકવામાં આવે છે. લોકોમાં થોડું જનજાગૃતિનો અભાવ છે અને લોકો રસીકરણ સેશન કરવામાં આવે તે છતાં પણ આવતા નથી. તો મારે નમ્ર લોકોને, જે થરાદ લોકો છે, એને વિનંતી છે કે એ લોકો નજીકના દવાખાને જઈ, સરકારી દવાખાને જઈ અને પોતાના બાળકો રસીકરણ કરાવે, જેથી આપણા બાળકોમાં આવતું જે 15 સુધીના બાળકો છે એમાં જે ડિપ્તેરિયા છે, ઘટસર્પ કહેવાય છે, એનાથી થતો રોગ અટકાવી શકાય, એના થતા બાળકના મૃત્યુ અટકાવી શકાય. અત્યારે નો ડોક્ટર સરકારશ્રી તરફથી SDH થરાદ હોસ્પિટલ ખાતે એનો અલગ વોર્ડ ચાલુ કરવામાં આવ્યો છે. જે વારંવાર ઇન્જેક્શન છે, રસી છે, એ પણ એ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેવું કંઈ લાગે, ઇવન જે પણ મારા આયુષ ડૉક્ટર, આયુર્વેદ ડૉક્ટરો છે અથવા જે પ્રાઇવેટ ગ્રેડેશન ડૉક્ટર છે, એમની પણ મિટિંગ કરી એમને પણ કીધું છે જો આવા કેસ પણ દેખાય તાત્કાલિક એને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થરાદ ખાતે મોકલી આપે અને એની સારવાર તાત્કાલિક કરાવડાવે, જેથી આવનાર બાળકનું મૃત્યુ અટકે. ગામડે અંદર દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર તો આની રસી અવેલેબલ જ છે. વધુમાં જેટલા પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા જે હોમિયોપેથિક આયુર્વેદ ડૉક્ટર એ લોકોને પણ એક મિનિટિંગ કરીને કહેવામાં આવ્યું છે, તમને પણ આવા કેસ દેખાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલ મોકલે, પ્લસ આવા જે આપણા કેસ હોય છે એના ઘરના તમામ સભ્યોને એરિથ્રોમાઇસિન નામની એક એન્ટીબેક્ટેરિયલ દવા આપતી હોય છે, એને પણ એ ઘરના તમામ ફેમિલી મેમ્બર જે પણ નાના મોટા બધાને ખવડે, જેથી આ રોગ બીજા ફેમિલીમાં કે બીજા કુટુંબમાં આગળ વધતો અટકાવી શકાય.